સૌથી પહેલા વાત કરીશું વરસાદ વિશે. અતિ ભારેની આગાહી ક્યાં ક્યાં છે? તો રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગમાં વરસાદ રહેશે. આ સિવાય નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ રહેશે. તો રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદ રહેવાની શક્યતા છે. અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો આ તરફ ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદ રહેવાનો છે. તો વધુ વિગત મેળવીશું. સંવાદદાતા આયુષી ફોન લાઈન પર જોડાયા છે. આયુષી, આગામી 3 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે? આ સિવાય હવામાન વિભાગે શું કહ્યું વધુમાં? બિલકુલ અવની, જે રીતે હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમો હાલ સક્રિય થઈ છે. ઈસ્ટ વેસ્ટ સ્ટફ છે કે જે રાજસ્થાન તરફથી આગળ આવી રહ્યો છે. બીજી એક બંગાળની ખાડીની અંદર સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ છે અને સાયક્લોનિક સિસ્ટમ છે. આ ત્રણેય સિસ્ટમોના કારણે રાજ્યમાં આવનારા 3 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા નાવકાશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગાજવીજ અને ભારે પવનો સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવની અંદર પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છમાં પણ અતિભારે વરસાદની સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિતના ભાગો છે, અરવલ્લી, ખેડા જે ભાગો છે ત્યાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, આણંદ ની અંદર પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો દાહોદ, મહીસાગર, સુરત અને સુરેન્દ્રનગરની અંદર હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે. જી બિલકુલ, થી આભાર તમામ વિગતો બદલ. તો નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યો છે અને આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 સિસ્ટમ છે તે ગુજરાત પર અત્યારે ચાલી રહી છે, જેના કારણે વરસાદ છે તે પડશે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી.